ब्रांडी वांदरानी जादुई शक्तियो। वृंदा नामनु जंगल चारे दिशाओं मां खूब जाणीतु हतो। ते जंगलनो राजा लोनी सिंह खूब ज दयालु हतो। तेना राजमां सिंह अने बकरी एकज किनारे पाणी पीता हता। ते जंगल मां ब्रांडी नामनो एक वांदरो रहतो हतो। ते वांदरो बीजा वांदराओनी सरखामणी मां थोड़ो जुदो हतो। तेनी पूंछड़ी थोड़ीक लांबी हती। ते खूब ज तोफानी वांदरो हतो। एक पण दिवस एवो जतो न हतो के ब्रांडी वांदरानी फरियाद लोनी सिंह पासे जती न होय। एक दिवसनी वात छे, ब्रांडी वांदरो शहरनी फटाकड़ानी दुकानमांथी थोड़ाक फटाकड़ाओ चोरीने जंगलमां लाव्यो अने सीधा हाथीओना टोळानी वच्चे जईने ते फटाकड़ा फोड़ी नाख्या, जेना कारणे हाथीओमां नास भाग थई गई અને જંગલમાં ઘણું બધું નુકસાન થયું। બ્રાન્ડી વાંદરાની આ ફરિયાદ જ્યારે લોની સિંહ પાસે પહોંચી ત્યારે તેણે પોતાના સિપાઈઓને કહ્યું કે બસ બહુ થઈ ગયું, બ્રાન્ડીનો આતંક દિવસે ને દિવસે વધે છે, તેની હિંમત એટલી વધી ગઈ છે કે તેને મારા નામની બીક પણ નથી લાગતી, જાઓ તેને અત્યારે જ બોલાવીને અહીં લાવ। સૈનિકો દોડીને જંગલમાં ગયા અને બ્રાન્ડી વાંદરાની પાસે પહોંચી ગયા। ब्रांडी वांदरो आरामथी झाड़ पर बैठो बैठो केड़ा खातो हतो। सिंहना सैनिकों मां फेंटा हाथी पण हतो। तने अत्यारे ज जंगलना राजाए बोलाव्यो छे। फेंटानी वात सांभळीने ब्रांडी वांदरो हसीने बोल्यो के अरे तो तमारा माटे जंगलनो राजा हशे, मारा माटे नहीं, हूँ तो पोताने ज राजा समझू छू। जाओ तमारा राजा ने कहो के जो तेने मने मळवू होय तो सामे चालीने आवे। ब्रांडी वांदरानी वात सांभळीने फेंटा हाथी गुस्से थई गयो। लागे छे तू तो गांडो थई गयो छे, तने खबर नथी शू करी रह्यो छे, तू सीधे सीधो राजद्रोह करी रह्यो छे। जेने तमे राजद्रोह कहो छो तेने हूँ हिम्मत कहूँ छू, हूँ मारू कमाऊ छू अने खाऊ छू, सिंह मने खावानू नथी आपतो तो पछी हूँ शू काम तेनो आदेश मानू। अने पछी ब्रांडी वांदरो फेंटा हाथी ने चिडावा माटे जोर जोर थी हसवा लाग्यो। સિપાઈઓએ બ્રાન્ડી વાંદરાને પકડવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો પણ તેઓ નિષ્ફળ રહ્યા। થાકી હારીને બધા સૈનિકો રાજા પાસે પાછા આવ્યા। લોની સિંહે બ્રાન્ડી વાંદરાને સાથે ન જોતા ગુસ્સેથી બોલ્યો કે શું થયું, બ્રાન્ડી વાંદરો ક્યાં છે? મહારાજ, તે કહે છે કે તે તમને રાજા નથી માનતો, જો તમારે તેને મળવું હોય તો તે સામેથી નહીં આવે, તમારે તેને સામેથી મળવા જવું પડશે। આ સાંભળીને લોની સિંહ ખૂબ જ ગુસ્સે થયો અને જોર જોરથી ત્રાણ પાડવા લાગ્યો। મને તો લાગે છે કે મેં સેનામાં કાયરોને ભરતી કર્યા છે, શરમ આવે છે, જાઓ ગમે તે કરીને બ્રાન્ડી વાંદરાને અહીં લાવો, યાદ રાખજો ખાલી હાથે ના આવતા, નહીં તો હું બધાને મારી નાખીશ। લોની સિંહનું આવું ખતરનાક સ્વરૂપ જોઈને બધા સૈનિકો ડરી ગયા અને તેઓ બ્રાન્ડી વાંદરાને પકડવા માટે પોતાના કામમાં લાગી ગયા। થોડા જ કલાકોમાં ઘણી મુશ્કેલીથી બ્રાન્ડી વાંદરાને પકડીને સિંહની સામે લાવ્યા। બ્રાન્ડી વાંદરા, તારી આટલી હિંમત કે તું મારા સૈનિકોને કહી રહ્યો છે કે તું મને રાજા નથી માનતો, મારે જો તને મળવું હોય તો સામે ચાલીને મળવા આવવાનું। સિંહનું આવું સ્વરૂપ જોઈને બ્રાન્ડી વાંદરો તો ગભરાઈ ગયો। મને માફ કરી દો રાજાજી, હવે જો મેં તને અત્યારે જવા દીધો તો તું ફરી કોઈ મોટી તકલીફ કરીશ। અને લોની સિંહે ત્રાડ પાડી। જેવો તે બ્રાન્ડી વાંદરાને મારવા જતો હતો કે અચાનક ફેંટા હાથીએ તેને આવું કરતા રોક્યો। ફેંટા હાથી, તે મને કેમ રોક્યો? તમે સિંહ છો, જંગલના રાજા, આ મામૂલી વાંદરાને મારીને તમારી શોભા નહીં વધે, તમે દયાળુ રાજાથી પ્રખ્યાત છો, આને મારવાથી તમારી પ્રતિભા ખંડિત થશે, અને અમે ક્યાં રાજા ભોજ અને ક્યાં ગંગુ તેલી? તું કહેવા શું માંગે છે? હું ઈચ્છું છું કે તમે તેને છોડી દો અને જંગલમાં એલાન કરી દો કે કોઈ પશુ જાનવર આ બ્રાન્ડી વાંદરાને મદદ ન કરે, બધા તેને જોઈને તેનો મજાક ઉડાવશે, એના માટે આ જ મોટી સજા છે। તું કદાચ સાચું કહે છે, તેની આજ સજા છે। અને પછી લોની સિંહે બ્રાન્ડી વાંદરાને અપમાનિત કરીને કાઢી નાખ્યો।
અને પછી બ્રાન્ડી વાંદરો જ્યાં પણ જાય બધા જાનવરો તેનો મજાક ઉડાવતા હતા. એક રાત્રે બ્રાન્ડી વાંદરો ઉદાસ થઈને ઝાડ પર બેઠો હતો કે ત્યાં જ એક સારી ચુડેલ રાતમાં ઉડતી ઉડતી આવતી તેની પાસે આવી અને હસવા લાગી. પણ બ્રાન્ડી વાંદરો તેને જોઈને ડર્યો નહીં. ચુડેલને આ જોઈને આશ્ચર્ય થયું. તેણે બ્રાન્ડી વાંદરાને કહ્યું કે શું થયું? બધા મારો ચહેરો જોઈને ડરી જાય છે. તને ડર ના લાગ્યો? તમને જોઈને મને બીક કેમ લાગે? અને અમે આખું જંગલ મારો મજાક ઉડાવે છે, તમે પણ ઉડાવો. હા, મેં તો મને લાગે છે કે સંસારમાં મારા માટે કશું જ નથી. ચુડેલને બ્રાન્ડી વાંદરા પર દયા આવી ગઈ. તેણે બ્રાન્ડી વાંદરાને કહ્યું કે જો તું ઈચ્છે તો હું તને અમુક જાદુઈ શક્તિઓ આપી શકું છું. ચુડેલની વાત સાંભળીને બ્રાન્ડી વાંદરાની આંખોમાં ચમક આવી ગઈ. સાચે જ? હા, શું તું જાદુઈ શક્તિઓ લઈશ? તમારો ખૂબ ખૂબ ઉપકાર હશે ચુડેલજી. જો મારી અંદર જાદુઈ શક્તિ આવી જશે ને તો આખા જંગલને હું પાઠ ભણાવી શકીશ. બ્રાન્ડી વાંદરાની વાત સાંભળીને ચુડેલ હસતા હસતા બોલી કે સારું, જા, આજ પછી તું જે પણ બોલીશ તે થઈ જશે. આટલું કહીને ચુડેલ ત્યાંથી જતી રહી અને બ્રાન્ડી વાંદરો ખુશીથી નાચવા લાગ્યો. થોડા જ સમયમાં બ્રાન્ડી વાંદરાએ આખા જંગલમાં આતંક મચાવી દીધો. બધા બ્રાન્ડી વાંદરાથી ડરવા લાગ્યા. જો કોઈ જાનવર બ્રાન્ડી વાંદરાને હેરાન કરતું તો બ્રાન્ડી વાંદરો તેને પોતાના મોઢામાંથી ખરી ખોટી સંભળાવી દેતો હતો. હવે તો બધા બ્રાન્ડી વાંદરાના નામથી પણ ડરવા લાગ્યા. આ વાત જ્યારે લોની સિંહને ખબર પડી ત્યારે તે તો ગુસ્સે થઈ ગયો. તેણે ફેન્ટા હાથીને કહ્યું કે તારી વાત સાંભળીને મેં મોટી ભૂલ કરી છે, પણ વાંધો નહીં, જે કામ મેં ત્યારે ન કર્યું હવે કરીશ. જાઓ, બ્રાન્ડી વાંદરાને પકડીને લાવો. પણ કોઈ સૈનિક તેને લેવા માટે તૈયાર ન થયું. આ જોઈને લોની સિંહ વધુ ગુસ્સે થયો. સારું, તમે બધા બ્રાન્ડી વાંદરાથી ડરતા હશો, પણ હું નહીં. અને પછી સિંહ ત્રાડ પાડતો પાડતો બ્રાન્ડી વાંદરા પાસે પહોંચી ગયો. બ્રાન્ડી વાંદરો ઝાડ નીચે બેઠો બેઠો આરામ કરતો હતો. સિંહને જોઈને તે હસીને બોલ્યો કે હું તમારી જ રાહ જોતો હતો, મને ખબર હતી તમે આવશો જ. પણ ધ્યાન રાખજો, કઈ પણ ઉલટું સીધું ના કરતા, નહીં તો તમારી ખેર નથી. તું જંગલના રાજાથી આ રીતે વાત ના કરી શકે. અને લોની સિંહ વાંદરા તરફ આગળ વધવાનો જ હતો ત્યાં જ વાંદરો બોલ્યો કે જો તમે હજુ પણ આગળ વધ્યા તો આ ઝાડ તમારી ઉપર પડી જશે. સિંહે તેની વાત ન માની અને તે આગળ વધ્યો. ત્યાં તો ખરેખર ઝાડ તેની ઉપર પડી ગયું. પણ સિંહ જંગલનો રાજા હતો, તે ડર્યો નહીં અને ફરી તે બ્રાન્ડી વાંદરાને પકડવા માટે આગળ વધ્યો અને દોડ્યો. પોતાની તરફ સિંહને આવતા જોઈને બ્રાન્ડી વાંદરાએ કહ્યું કે જરા ધીરે આવજો, ક્યાંક એમ ના થાય કે તમારો પગ મચકોડાઈ જાય. અચાનક સિંહનો પગ મચકોડાઈ જાય છે અને બ્રાન્ડી વાંદરો ખૂબ જ જોરથી હસે છે. પણ સિંહે હાર ન માની, ફરીથી તે બ્રાન્ડી વાંદરા તરફ દર્દથી પીડાતો આગળ વધ્યો. તો અત્યારે જ બેહોશ થઈને પડી જાય. પણ આ વખતે બ્રાન્ડી વાંદરાના મોઢામાંથી નીકળેલા શબ્દો સાચા ન પડ્યા અને સિંહનો મચકોડાયેલો પગ પણ આપમેળે ઠીક થઈ ગયો. જોત જોતામાં સિંહે બ્રાન્ડી વાંદરાને પકડી લીધો. બહુ સરળતાથી બ્રાન્ડી વાંદરો સિંહના પંજામાં આવી ગયો. તે વાંદરાને ઘસડતા ઘસડતા લઈ ગયો. પણ હવે બ્રાન્ડીના મોઢામાંથી નીકળેલી વાત સાચી જ નહોતી પડતી. લોની સિંહે બ્રાન્ડી વાંદરાને બધા જાનવરોની સામે લાવીને ઊભો કર્યો અને બોલ્યો. બધા આશ્ચર્યથી જોવા લાગ્યા. આ કેવી રીતે કર્યું તમે? આના મોઢામાંથી નીકળેલી વાત પૂરી થતી હતી, પણ ખબર નહીં પછી પૂરી ના થઈ. ત્યાં જ પેલી સારી ચુડેલ આવી ગઈ અને બ્રાન્ડી વાંદરાને જોઈને બોલી કે હું તને એક વાત કહેવાનું ભૂલી ગઈ હતી. જો તું તારી શક્તિઓનો ઉપયોગ એવા કોઈ સાથે કરે છે જે કોઈનાથી નથી ડરતો, તો તારી શક્તિઓ આપમેળે ખતમ થઈ જશે. તે તારી શક્તિઓનો ઉપયોગ આ જંગલના રાજા સિંહ ઉપર કર્યો અને સિંહ કોઈનાથી નથી ડરતો. ચુડેલની વાત સાંભળીને બ્રાન્ડી વાંદરાને પસ્તાવો થયો અને સિંહ પાસે માફી માંગવા લાગ્યો. પણ લોની સિંહ તેને માફ કરવા તૈયાર ન હતો. બ્રાન્ડી વાંદરાની આંખોમાં આંસુ આવી ગયા. જંગલના રાજા, તમે તો ખૂબ દયાળુ છો,
આ બિચારા વાંદરાની ભૂલ નાના બાળક જેવી સમજીને તેને માફ કરી દો. તે થોડો તોફાની છે પણ ભોળો છે. તણે પ્રોમિસ કરવું પડશે કે તે ફરી આવું ક્યારે નહીં કરે. હું વચન આપું છું જંગલના રાજા કે હવે હું કોઈને હેરાન નહીં કરું અને હું હવે તમને દિલથી રાજા માનું છું. લોની સિંહ ખરેખર દયાળુ હતો. તેણે બ્રાન્ડી વાંદરાને માફ કરી દીધો. તે દિવસથી બ્રાન્ડી વાંદરાએ જંગલમાં કોઈને પણ હેરાન ન કર્યા.